ખેડૂત મિત્રો, કિસાન સંવાદ ચેનલમાં હું સુરેશ ગાંગાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, જે પ્રગતિશીલ ખેડૂત હોય છે એને વિવિધ પ્રકારના એવોર્ડ મેળવવાના માટે અરજીઓ કરતા હોય છે, તો એવા જે પ્રગતિશીલ ખેડૂત છે, મૂળી તાલુકાના ગૌતમગઢ ગામના હમીરસિંહ પરમાર, જેઓ 72 વર્ષીય છે અને છતાંય આમ યુવાન જેવો જોમ અને જુસ્સો છે એનામાં, અને એ ખેતીમાં ખૂબ એવી સારી એવી પ્રગતિ કરેલ છે અને એવા એમને અનેક પ્રકારના એવોર્ડ મેળવેલા છે. એને તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર મેળવેલો છે, જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ મેળવેલ છે અને રાજ્ય કક્ષાનો પણ મેળવેલ છે, અને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર નો પણ રાજ્ય સરકારનો જે છે એ પણ તેમણે મેળવેલ છે. આ ઉપરાંત ફૂડ હીરોનો પણ એમને એવોર્ડ મેળવેલો છે, જૂનાગઢ યુનિવર્સિટી તરફથી જે એવોર્ડ આપવામાં આવે છે એ પણ એમને મેળવેલ છે. આ ઉપરાંત ઓર્ગેનિક ઇન્ડિયા તરફથી જે એવોર્ડ આપવામાં આવે છે એમાં 10 ખેડૂતોનો જે નોમિનેશન થાય છે એમના પણ એમનું નામ નોમિનેશન થયેલ છે. તે બદલ આપણે કિસાન સંવાદ ચેનલ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. આ ઉપરાંત તેઓ જે આ ઓર્ગેનિક ઇન્ડિયામાં કેવી રીતે ભાગ લેવો, જે પ્રગતિશીલ ખેડૂત છે એમને એમાં જો ભાગ લેવો હોય તો શું કરવું પડે એમને એ બાબત આપણે એમની પાસેથી માહિતી મેળવીએ, અમરસિંહ પરમાર પાસેથી આપણે માહિતી મેળવીએ. ઓર્ગેનિક ઇન્ડિયા એક કંપની છે, પ્રાઇવેટ લિમિટેડ, અને ઇઝરાયલની કંપની છે, સ્થાપિત ભારતમાં છે, પણ એનું એક કપલ છે જે ઇઝરાયલનું, એને એની સ્થાપના કરી છે 1977માં, અને 4 વર્ષથી એ ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એક ધરતી મિત્ર નામનો એવોર્ડ બહાર પાડે છે. એને 9મા 10મા મહિનામાં અરજી કરવાની હોય છે અને 30 દિવસ સુધીમાં એને પહોંચાડી દેવાનું હોય છે. એમની કારખાનું છે બારાબંકીમાં, અને એમનું ફાર્મ અને ગેસ્ટ હાઉસ ને એ બધું છે ત્યાં લખનૌમાં, અને ઓર્ગેનિક પ્રોડક્ટ બધી બનાવે છે, અને ઘણા બધા કર્મચારીઓ છે, અને ટ્રાઇબલ એરિયામાં જે ખેડૂતો છે એની પાસેથી એ લોકો એ પ્રોડક્ટ બધી ખરીદે છે. અશ્વગંધા છે, ગુલકંદ છે, ગુલકંદ માટે ગુલાબ છે, ઘણી બધી જડીબુટ્ટીઓ છે, ગ્રીન ટી છે, જિંજર ટી છે, ઘણી બધી પ્રોડક્ટ એ બનાવે છે, ખૂબ સારી છે, અને ઘણા દેશોમાં પણ એનો વેચાણ છે. ભારતમાં પણ ઘણા બધા આઉટલેટ છે, પ્લસ દિલ્હીમાં એની કોર્પોરેટ ઓફિસ છે. એટલે મેં આ ધરતી મિત્ર એવોર્ડ માટે અરજી કરેલી તો છેલ્લી એની તારીખ 30/10 હતી. આખા ભારતમાંથી કોઈ પણ ખેડૂત અરજી કરી શકે. આ નેશનલ લેવલનો એવોર્ડ હોય છે. 5 વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરતા હોય, પ્રાકૃતિક અથવા તો સર્ટિફાઈડ, એ કોઈ પણ ખેડૂત એની અંદર ભાગ લઈ શકે છે. તમારું ફોર્મ ત્યાં પહોંચે પછી એની ચકાસણી કરવામાં આવે, પ્રથમ કે જેની અંદર પેરામીટર બધા પૂરા કરતા હોય, મોડા આવ્યા હોય, અરજી મોડી આવી હોય અથવા વ્યવસ્થિત ન હોય તો એ બધા નીકળી જતા હોય. બીજાની અંદર આગળ ત્રીજા ગ્રેડમાં કોને મોકલવા એની જુદી ટીમ દ્વારા ચકાસણી થતી હોય છે. એમાં ઓર્ગેનિક ઇન્ડિયાનો કોઈ કર્મચારી હોતો નથી, કૃષિના તજજ્ઞો 10 જણા હોય છે. એનું વિડીયો રેકોર્ડિંગ પણ થતું હોય છે, ફોટોગ્રાફ પણ થતા હોય છે, અને ખૂબ જ તટસ્થ રીતે આમાં નિર્ણય લેવાતા હોય છે. ત્યાર પછી જે ત્રીજા ફાઇનલ રાઉન્ડમાં આવે તો એને ત્યાં પ્રેઝન્ટેશન માટે રૂબરૂ બોલાવવામાં આવે છે. શરૂઆતમાં વિડીયો કોલિંગથી આપણા બગીચા વિશેની બધી માહિતી મોકલે છે, આપણે અગાઉ ફાઇલ પણ મોકલેલી હોય છે. અને ત્રીજામાં જે રાઉન્ડમાં આવી જાય ફાઇનલ, એવા 10 ખેડૂતો હતા ભારતભરમાંથી, કર્ણાટકના હતા, રાજસ્થાનના હતા, ઉત્તરપ્રદેશના હતા, ગુજરાતમાંથી અમે 2 જણા હતા. એટલે એ લોકોને ત્યાં રૂબરૂ બોલાવે, આવવા જવાની પ્લેનની ટિકિટ જમવા સાથેની, પ્લસ એરપોર્ટથી લેવાને મૂકવા માટે એમના ગેસ્ટ હાઉસમાં રોકાવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા, ખૂબ જ સારી સુવિધા ત્યાં હોય છે. ખૂબ જ સારી સુવિધા ત્યાં હોય છે. પ્રથમ એવોર્ડ 5 લાખ રૂપિયાનો હોય છે, બીજો એવોર્ડ 3 લાખ રૂપિયાનો હોય છે, અને ત્રીજો એવોર્ડ 1 લાખ રૂપિયાના 3, એટલે કુલ એમ 5 એવોર્ડ આપવામાં આવે છે. હવે સિલેક્શન જે 10નું થયું ફાઇનલિસ્ટમાં, એમાંથી 5 ખેડૂતને પસંદ કરવામાં આવશે, અને આ 10એ 10 ખેડૂતને સર્ટિફિકેટ આપવામાં આવ્યો ફાઇનલિસ્ટ તરીકેના, અને 2000 રૂપિયાના ગિફ્ટ હેમ્પર આપવામાં આવ્યા. જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એવા ખેડૂતોને ઓર્ગેનિક પ્રોડક્ટ એમની જે કંપનીની છે, અંદાજિત કિંમત 2000 રૂપિયા હશે, એની મોકલવામાં આવી છે, અમને આપવામાં આવી છે. હવે કોઈ પણ ખેડૂતને જ્યારે ભાગ લેવાનો થાય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોઈ પણ ખેડૂત મારો સંપર્ક કરી શકે છે. હું જેટલું જાણું છું એ બધું માર્ગદર્શન હું એને આપીશ. આ સિવાય ઘણા બધા એવોર્ડ નેશનલ લેવલના હોય છે. હલધર એવોર્ડ છે, ICRનો ફૂડ હીરો ઓફ ઇન્ડિયાનો એવોર્ડ છે, નેશનલ કક્ષાના એવોર્ડ છે, મને આ પણ મળેલો છે.
અને અમારે બીજા એવોર્ડ માટેની અરજી હતી. કોઈ પણ એવોર્ડ માટે આપણે અરજી કરીએ તો પૂરતી તૈયારી કરવાની, ન મળે તો નિરાશ નહીં થવાનું, બીજી વખત પ્રયત્ન કરવાના. નિષ્ફળ જવાથી જ સફળતાની સીડી મળે છે. આપણે ક્યાં આપણી કચાશ રહી, ક્યાં આપણી ભૂલ થઈ, અથવા તો હવે આગળ શું કરવું જોઈએ, એના માટેની બધી આપણે વિચારવાનું છે. એમાં નિરાશ થવાની જરૂર નથી. કોઈ પણ સારા ખેડૂતને મળે તો આપણે એને અભિનંદન આપવાના. ઓર્ગેનિક ઇન્ડિયા કંપની તરફથી આનું 20 તારીખે આની ઉજવણી થશે. એવોર્ડ આપવા માટેની હોટલ તાજ બોમ્બેમાં રાખવામાં આવેલું છે. એટલે ત્યાં અમને અહીંયા ખૂબ જ સારી સુવિધા અને ખૂબ જ સાચવામાં આવ્યા. ત્યારે કૃષિના બહુ મોટા તજજ્ઞો હતા. એ બધા 10 ઇન્ટરવ્યૂમાં 10 જેટલા બેસતા હોય છે. અને તમને ખેતીવાડી લગતી, વેચાણને લગતી, મૂલ્યવર્ધનને લગતું, ખાતર બનાવવાને લગતું આ બધી માહિતી આપણને પૂછતા હોય છે. જે આપણે સાચી માહિતી હોય તે જણાવવાની હોય છે. આપણે કર્મ કરવાનું, ફળ ઈશ્વર પર છોડી દેવાનું. ધન્યવાદ.